બોટાદમાં દેવી પૂજક સમાજની એક 9 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા નરધમ રાજે દેવસંઘ ચૌહાણને ફાંસીના માચડે લટકાવવાની માંગ સાથે સુરતમાં આજે ફરી વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. બોટાદમાં દેવી પૂજક સમાજની માત્ર 9 વર્ષની માસૂમ બાળા પર બળાત્કાર ગુજારી તેમની ઘાતકી હત્યા કરનારા હત્યારા નરાધમ રાજે દેવસંઘ ચૌહાણ વિરુદ્ધ દેવી પૂજક સમાજ જ નહીં પરંતુ તમામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. તો સોમવારે સુરતમાં દેવી પૂજક સમાજ દ્વારા નરાધમના વિરોધમાં મહારેલી યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને માસૂમ બાળા પર બળાત્કાર ગુજારી તેમની હત્યા કરનાર નરાધમ રાજે દેવસંઘ ચૌહાણને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી અને રિવોક્સ પણ વ્યક્ત કર્યો હતો. તો મંગળવારે વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને માસૂમ બાળાને પીખી નાખનારા નરધમ આરોપી રાજે દેવસંઘ ચૌહાણને ફાંસીની સજા થાય તેવી માંગ કરતો આવેદનપત્ર આજરોજ પણ આપ્યો હતો. મારું નામ દિનેશભાઈ હંચલભાઈ, દેવી પૂજક અમારી દીકરી જે સમાજની દીકરી છે, દેવી પૂજક સમાજ છે. બોટાદમાં જે દુર્ઘટના થઈ છે 15 તારીખે પહેલા મહિનાની, તો અમે આખી સમાજ અત્યારે એટલું બધું મનમાં અમને ખોટું તો ઘણું બધું લાગ્યું છે, પણ આનો કોઈ વિકલ્પ નથી. કાનૂન હાથમાં લેવાની ઘણી બધી કોશિશ થાય, પણ કાનૂનને હાથમાં અમે લેવાના નથી. કારણ કે અમારા કાનૂનને અમારી સરકાર ઉપર અમને પાકો ભરોસો છે કે અમને ન્યાય મળશે. આવનારા દિવસોમાં આ લોકો બળાત્કારી જે છે આ તો નહીં કરે, પણ એની એવી રૂખ આપવી જોઈએ કે બળાત્કાર નામથી એ લોકોને ધ્રુજા જ છૂટવો પડે. અને સરકાર માન્ય શ્રીને અમારી નરમેર વિનંતી છે, અમારી આખી સમાજને, કે આવનારા દિવસોમાં આવો કોઈ બિના ના બને એની સખત કાળજી રાખે અને આવા નરોધમને આકરામાં આકરી સજા થાય. અમે તો એ કહીએ છીએ કે ફાંસીથી પણ મોટી સજા થાય, પણ આપણે મોટી સજા છે નહીં. બીજું કે સરકાર શ્રીને અત્યાચાર થાય છે, હાલ તો માસૂમ બાળા પર બળાત્કાર ગુજારી તેમની કરેલી ઘાતકી હત્યાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને દેવી પૂજક સમાજ દ્વારા રેલીઓ કાઢી આરોપીને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તે માંગ કરાઈ રહી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.